ખાતે આવેલા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમટીબીના આર્ટસ કોલેજના શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ ઓપી કોહલી આજે 19 જૂને સુરતના પ્રવાસે આવ્યા હતા. કોહલીએ સવારે 11 કલાકે અઠવાલાઇન્સ ખાતે આવેલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમટીબી આર્ટસ કોલેજની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે એમટીબી કોલેજના તારામતી હોલ ખાતે આયોજિત શતાબ્દી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એ શતાબ્દી વર્ષ કા સમાપન કાર્યક્રમ હૈ જિસકી સ્થાપના 100 વર્ષ પૂરી થી. હમારે યહાં 100 વર્ષ કા બહુ મહત્વ હૈ ઓર હમારે ઋષિ યે કામના કરતે હૈ મનુષ્ય કે લિયે પ્રાણી કે લિયે કે આપ 100 વર્ષ ઓર ઉસસે ભી અધિક જીએ ઓર સ્વસ્થ રહેતે હુએ જીએ. મેં ભી ये कामना करता हूं कि अपने 100 वर्ष पूरे होने के बाद जिस पड़ाव और चरण में अब यह संस्था प्रवेश कर रही है इसका भविष्य और उज्ज्वल हो और यह दीर्घ काल तक अपनी इसी प्रकार की पहचान को लगातार उज्ज्वल और भास्वर बना रहे. सार्वजनिक एजुकेशन सोसाइटी की स्थापना 1912 में हुई और उसके द्वारा संचालित एमपीबी आर्ट्स कॉलेज की स्थापना 1918 में हुई. मैं समय था जब भारत को ब्रिटिश राज किया था और आज जब हम उसके 100 वर्ष मना रहे हैं तो हम एक नए भारत के निर्माण की ओर बढ़ रहे हैं. हमारे प्रधानमंत्री सम्माननीय श्री नरेंद्र मोदी एक नए भारत का स्वप्न लोगों के सामने बराबर रख रहे हैं और मैं उम्मीद करता हूं कि जैसे इन पिछले 100 वर्षों में इस संस्था ने शिक्षा के क्षेत्र में अपनी गहरी छाप छोड़ी है इसी प्रकार नए भारत के निर्माण में भी એમટીબી આર્ટસ કોલેજના દશાબ્દી મહોત્સવમાં હાજરી આપ્યા બાદ 12 કલાક 15 મિનિટે રાજ્યપાલ અમદાવાદ જવા રવાના થયા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.